અદાણી પાવર પાસે વીજ ખરીદીના મુદ્દે વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો. કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ આ અંગે સવાલ કર્યો. ઇન્ડોનેશિયામાં કોલસો મોંઘો થતા વેચાણ બંધ કર્યું. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ગેસનું વેચાણ પણ ઘટ્યું. હાલ કોલસાના ભાવ 125 રૂપિયા છે. વીજળીની માંગ 3 ગણી વધી છે. વર્ષ 2024માં 24,000 મેગાવોટ વીજળીની માંગ, ત્યારે હાલ ખેડૂતોને સમયસર કનેક્શન મળે છે. 3-6 મહિનાનું વેઇટિંગ, વીજ કટોકટી ન સર્જાય તે માટે પાવર એક્સચેન્જમાંથી વીજળી ખરીદી ઓક્ટોબર 21થી 100 ટનનો કરાર સરકારે કર્યો હતો. વીજળીનો સપ્લાય ચાલુ રાખ્યો હતો. ઉર્જામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જવાબ આપ્યો. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, વીજળીને લઈને જે સવાલ કરવામાં આવ્યો છે, વિગતવાર શું જવાબ આપવામાં આવ્યો? વિધાનસભાની અમિતા પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. જે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અદાણી પાવર લિમિટેડ પાસેથી ખરીદાયેલ વીજળી અંગે ગૃહની અંદર લગભગ 15 મિનિટ કરતા વધુ ચર્ચા થઈ. વિપક્ષનો એ પ્રકારનો આક્ષેપ હતો કે જે પ્રકારના બીડ 1 અને બીડ 2 હેઠળ જે કરાર થયા હતા, તે કરારથી વિપરીત ડબલ ભાવની અંદર વીજળી જે છે તે અદાણી પાવર હાઉસ પાસેથી રાજ્ય સરકારે ખરીદી છે. ખાસ બીડ 1 ની અંદર 2.79 અને બીડ 2 ની અંદર 2.35 રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજળી ખરીદવા માટેના કરાર થયા હતા. પરંતુ વિપક્ષનો એ આક્ષેપ હતો અને જે પ્રકારના આંકડા છે તેમાં પણ એ સામે આવ્યું છે કે લગભગ ડબલ કરતા વધુ ભાવોથી આ વીજળી ખરીદી કરવામાં આવી હતી. સરકાર તરફથી ગૃહની અંદર પ્રશ્નોત્તરી કાળમાં તેનો જવાબ અપાયો છે કે આંતરરાષ્ટ્રીય કોલસાના વધારેલા ભાવો ના આધારે વીજળીની ખરીદીનો ભાવ જે છે તે ચૂકવવામાં આવતો હોય છે અને તેના જ આધારે વીજળીનો ભાવ અદાણી હાઉસને પણ ચૂકવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભા ગૃહની અંદર અન્ય મુદ્દાઓને લઈને પણ ચર્ચા વિપક્ષ વચ્ચે થઈ. ખાસ કરી વિધાનસભા અધ્યક્ષે જ્યારે નાણામંત્રી ઉર્જામંત્રી સવાલોના જવાબ આપી રહ્યા હતા ત્યારે વિધાનસભા અધ્યક્ષે પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ યાદ કર્યા અને ખાસ કરી વિધાનસભા ગૃહની અંદર જ્યારે તેઓ જવાબ આપતા હોય છે તેમની જે આગવી શૈલી હોય છે તે શૈલીને પણ યાદ કરી હતી. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષે એક ટકોર પણ કરી છે. આ ટકોર વિધાનસભાના શાસક પક્ષ અને વિપક્ષ બંને માટેની છે. સામાન્ય રીતે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે પ્રશ્નો પૂછાતા હોય છે તે પાર્ટી કાર્યાલય એટલે કે દંડક ઓફિસમાંથી નક્કી થઈને વિપક્ષ અને શાસક પક્ષ બંને તરફથી પૂછાતા હોય છે. વિધાનસભા અધ્યક્ષે તે ટકોર કરી છે કે આ પ્રકારે પાર્ટી કાર્યાલયમાં નક્કી થયેલા પ્રશ્નો પૂછવા તે યોગ્ય નથી અને ભવિષ્યની અંદર આ પ્રકારની પદ્ધતિ જે છે તે વિધાનસભા ગૃહની અંદર નહીં ચલાવી લેવામાં આવે. જી આભાર આપનો જાણકારી આપવા માટે.